દૈવી અનુષ્ઠાન અને વૈદિક પરંપરાથી ચાલતી નવરાત્રિને લવરાત્રી કહેનાર સ્વામિનારાયણ સંપ્રદાય સામે આક્રોશ. દામનગર રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમરેલી જિલ્લા ધર્મ સાંસદ પૂજ્ય ભક્તિગીરી માતાજી આક્રમક. અનિષ્ટોના નાશ માટે દેવતાઓએ પણ જેની આરાધના કરી દૈવી પ્રાગટ્ય પર્વ નવરાત્રિ વૈદિક પરંપરાથી ચાલતી શક્તિની સાધનાના પવિત્ર દિવસો નવરાત્રિને લવરાત્રી કહેનાર સ્વામિનારાયણના સાધુ સામે અનેક સવાલ કરતા વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી આક્રમક બન્યા. સ્વામી અનુપ સામે કડક કાનૂની કાર્યવાહી કરી તંત્રે દાખલો બેસાડવો જોઈએ. વારંવાર બફાટ કરતા અનિષ્ટો દેવીઓ વિશે કાયમ ઉપેક્ષા કરતા આવ્યા છે. વેદ પુરાણો શાસ્ત્રોમાં દેવીઓના પ્રાગટ્ય અને કથા યુગો યુગાંતર ચાલતી અને ઉજવાતી નવરાત્રી વિશે આવી હલકી કક્ષાના નિવેદનો ક્યાં સુધી ચલાવીશું? સમગ્ર હિન્દુ સમાજ દેવી અનુષ્ઠાનનું પાવન પર્વ યુગ યુગોતરથી પૂરી શ્રદ્ધા ભાવથી કઠોર જપ તપ સાધના કરી કરાવી ઉજવતા હોય ત્યારે આવા અલંપમતી વ્યક્તિ પાસે સારી અપેક્ષા પણ ક્યાંથી રાખવી? કાયમથી શક્તિ વિરોધી આચરણ ધરાવતા આવા સાધુ નહીં પણ શેતાન છે. બ્યુરો રિપોર્ટ, નટવલાલ જી ભાતિયા. નમો નારાયણ. જય કિલ્લારી. હું સાધ્વી શ્રી મહાન શ્રી ભક્તિગીરી માતાજી, રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશની અધ્યક્ષ. ખરેખર આજે વળી પાછો આ નવો વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એના એક સંત દ્વારા જે થયો છે, તો ગુજરાત પ્રદેશની અધ્યક્ષ નાતે બપોરે જ્યારે મને ખબર પડી ત્યારે ખરેખર બહુ જ દુઃખ મને લાગ્યું છે. અને આ તો સારી એ માતૃશક્તિ ઉપર એણે પ્રહાર કરેલો છે, કારણ કે એવા એવા શબ્દો એ બોલેલા છે કે જેની આપણે તો એ શબ્દો આપણા મુખમાં શોભે પણ નહીં. અને ખરેખર આ સંપ્રદાયના સંતો જે વારે વારે વફાટ કરે છે એની ઉપર એને શું ખબર પડે કે દેવી કોણ છે? આ અનિષ્ટ તત્વોનો જે સંહાર કરનારી માં જગદંબા, આદ્ય શક્તિ, પરમેશ્વરી અને એના નવલા નોરતા, અને એના વિશે ગમે તેમ બોલવું, ખરેખર આ એના જે વક્તવ્યને હું કડી સજા, એને કડી સજા મળવી જોઈએ. એના વક્તવ્યને હું બહુ જી. નવરાત્રિ એટલે અનેક અસુરોનો સંહાર કરી અને માં જગદંબા જ્યારે પ્રગટ થઈ અને પ્રથમ દેવતાઓએ પૂજા કરીને ત્યાર પછી આપણે માનવોએ પૂજા કરી, એક આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવા માટે જો શક્તિ અને ભક્તિ જોઈતી હોય તો એના આ સંદર્ભમાં આ નવ દિવસની અંદર અનુષ્ઠાન કરી અને શક્તિ આપણે મેળવતા હોઈએ છીએ. અને ખરેખર આ નવરાત્રિ એટલે આ જે સ્વામિનારાયણના સંતો વાત કરે છે એવું નથી, પણ ખરેખર એના શબ્દો એને પાછા ખેંચવા જોઈએ. અનેક સનાતન સંસ્થાઓને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે વહેલી તકે આ લોકોની ઉપર કંઈક પગલાં લેવામાં આવે, નહીં તો વારંવાર આવા બફાટ કરવા અને વળી પછી એક બે મિનિટ માફી માગતો વિડીયો મૂકી દેવો, અને આ પરંપરા સ્વામિનારાયણ સંતોની રહી છે કાયમને માટે. એટલે હવે વહેલી તકે સંસ્થાઓ પગલાં ભરે અને આમાંથી હવે સનાતન ધર્મની જે જનતા, નિર્દોષ જનતા છે, વારે વારે જે પીડાય છે ને, એને આમાંથી મુક્તિ મળે એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે.